સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીના પ્રમુખ સ્થાને શુક્રવારના રોજ આજે 12મી માર્ચના રોજ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં નવા કોર્પોરેટરોની વરણી કરાઈ હતી, જ્યાં વિવિધ સમિતિના સભ્યોની પણ વરણી કરવામાં આવી છે. સુરતના શહેરીજનોની આજે આતુરતાનો અંત આવ્યો છે. આજે એટલે કે શુક્રવાર તારીખ 12મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા પહેલાં જ મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ હતી, જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોદાણીના વરણી કરવામાં આવી છે. પ્રથમ બોર્ડની બેઠક મહાપાલિકા દ્વારા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ સ્થાને કમિશનર છે, જેમાં પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે, તો દંડક તરીકે વિનોદ પટેલની પણ વરણી કરાઈ હતી. મેયર ડેપ્યુટી મેયર સહિતના નામોની જાહેરાત થતાં જ તેઓને શુભેચ્છાઓ અપાઈ હતી. તો નવા મેયર હેમાલી બોઘાવાલે જણાવ્યું હતું કે સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા અમે પ્રયાસ કરીશું. તમારે સ્થાયી સમિતિના સ્ટેન્ડિંગ તરીકે વરણી થઈ છે? સ્ટેન્ડિંગ સ્થાયી સમિતિના પ્રમુખ તરીકેની વરણી થઈ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની. એ આનંદની સાથે સાથે જવાબદારી પણ છે. સુરત શહેરની પ્રજાની સુખાકારી જળવાઈ રહે એ બહુ જરૂરી છે. અમારા સાંસદ અને અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા સુરત શહેરના પ્રમુખ, આ બધાએ જે કંઈ જવાબદારી અમને સોંપી છે અમારી ટીમને, અમે ટીમમાં સાથે રહીને સુરતના દરેક પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરીશું, એનું સુખદ નિરાકરણ લાવીશું. સુરત જ્યારે 2025માં વિશ્વમાં $100 મિલિયન ઇકોનોમી તરફ જઈ રહી છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને જે કોઈ બી કાર્યો, ધારો કે સુરતના અત્યારે મેગા પ્રોજેક્ટો છે, મેટ્રો રેલ છે, સુરત સ્ટેશનની વાત છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગની વાત છે, એ ઉપરાંત ઘણા બધા પ્રશ્નો છે જેના આધારે સુરત 2025માં $100 મિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે. આ દરેક કાર્યો ઉપર, નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઉપર અનેક કાર્યો જે બધા કરવાના છે એની પર પૂરતું ધ્યાન આપીશું. અમારી ટીમ, અમારા ટીમ ઉપર મૂકેલા વિશ્વાસને અમે યથાર્થ કરવાની કોશિશ. ભાજપ કાર્યાલય ખાતે તમામ પદાધિકારીઓની હાજરીમાં સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડના નામની જાહેરાત પણ કરાઈ હતી. અઝર કુરશી, G10 વેલ્યુ.